હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે બધાએ પોતપોતાની અટેન્ડન્સ પૂરી લેજો. આપણે લાસ્ટમાં દાખલા નંબર 9 ગણેલો હતો. હવે આપણે આજે જોશું દાખલા નંબર 10, 11. બરોબર, 12મો દાખલો પછી કરશું. બાકીના જે અમુક દાખલા જે છે એ તમને કહેતો જવું. હવે 13, 14, 15, 16, 17 બરોબર આ દાખલાને કાઢી નાખ્યા. બરોબર, 18મો દાખલો આપણે ગણવાનો થશે. પછી 19મો થિયરીકલ છે. 20મો દાખલો જે છે બરોબર એ દોલન ચેપ્ટર ઉપર આધારિત રાખે થોડો, એટલે એ તમને અત્યારે નહીં સમજાય. એટલે કહેવાનો મતલબ શું છે કે 21મો છે, 22મો છે, આ બધાએ ડિલેટ કરી નાખ્યા. બરોબર, કાઢી નાખ્યા. તો જે જે દાખલા જે છે એ આપણે અત્યારે કરી લઈ. એટલે એક વસ્તુ ધ્યાન રાખજો, દાખલા નંબર 8 જે આપણે બાકી રાખેલો છે અને દાખલા નંબર 12 બરોબર આ બે આપણે પછી ઉપર રાખશું. તો અત્યારે આપણે પહોંચેલા છીએ દાખલા નંબર 10. હવે જો દાખલા નંબર 10 આખો થિયરીકલ દાખલો હોય તો સમજો આખો છે નહીં કાંઈ, આખી થિયરીમાં ચર્ચા થઈ ગઈ. રસ્તામાં આવે તો લેતા જ. આપણને એવું કીધું કે કોઈ એક ખેલાડી 29.4 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી, તો તમને પ્રારંભિક ઝડપ આપેલી છે. કેટલી આપેલી છે? 29.4 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે, એટલે કે ઉપર ફેંકે. રેડી, ચાલો. તો પેલું તમને શું કીધું કે દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? દડો જ્યારે ઉધ્વ દિશામાં ગતિ કરે ત્યારે પ્રવેગ ક્યાં હોય? એ તો પૃથ્વીનો જ હોય ને, નીચે તરફ. તો પેલામાં જવાબ આવશે અધો દિશામાં હોય. કઈ દિશામાં? પ્રવેગ હંમેશા પૃથ્વી તરફ જ હોય. પૃથ્વીમાં હો તમે તો પૃથ્વીના કેન્દ્ર તરફ જ પ્રવેગ લાગતો હોય, એને પોતાની તરફ ખેંચવાની ટ્રાય કરતી હોય. અધો દિશામાં તમે કહી શકો પૃથ્વીના કેન્દ્ર તરફ. આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર આવશે એમાં પણ આ વસ્તુ આવશે. તો આ જે પ્રવેગ જે છે, પ્રવેગ કઈ બાજુ હોય? તો કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર જે બાજુ હોય પૃથ્વીનું એ બાજુ લાગે. તો ક્યાં છે? તો કે નીચે. તો અધો દિશામાં પ્રવેગ હશે, પહેલાનો જવાબ આ. બીજું જોઈએ, બીજામાં કીધું તેની ગતિના મહત્તમ ઊંચાઈ વાળા બિંદુ, એટલે મહત્તમ તમે દડાને ઘા કર્યો પછી એક ઊંચાઈ તો પ્રાપ્ત કરે ને, પછી અહીંયાથી પાછો ફરે. તો મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા હોય? તો મહત્તમ ઊંચાઈ વિચારો જો, અહીંયા વેગ અને પ્રવેગ જો, તમે અહીંથી દડાને ઘા કર્યો તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી, આ તમારી પાસે પ્રારંભિક વેગ. મહત્તમ ઊંચાઈ આપણે આવો દાખલો કર્યો હતો, અહીંયાથી પાછો ક્યારે ફરે? એનો અંતિમ વેગ ઝીરો થઈ જાય તો જ. તો આનો મતલબ એવો થયો કે મહત્તમ ઊંચાઈ એ વેગ શૂન્ય હોય. મહત્તમ ઊંચાઈ એ વેગ કેવો થઈ જશે? પ્રવેગ જો, અહીંથી પાછો આવવાનો તો પ્રવેગ કેટલો હોય? ગુરુત્વ પ્રવેગ જેટલો. તો પ્રવેગ હશે ગુરુત્વ પ્રવેગ જી, એટલે કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો. સમજે પડી આખી વાત? મહત્તમ ઊંચાઈ વેગ થઈ જાય ઝીરો, પણ પ્રવેગ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ. કઈ બાજુ? દડો નીચે જવાનો, ઉપરથી પછી તરત જ નીચે તરફ પ્રવેગ હોય. રેડી, ચાલો ત્રીજું શું કીધું એ ક્લિયરિટી આવે ને આમાં? ઓકે, ચાલો. પછી ત્રીજો શું કીધું આપણને કે દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ, એટલે કે સીમા મહત્તમ ઊંચાઈ પહોંચ્યો તો અહીંયા x બરાબર 0 અને t બરાબર 0 સેકન્ડ તમને કીધેલું. ચાલો આગળ જોઈએ. તથા શિરોલંબ નીચે તરફની દિશાને, નીચે તરફની દિશાને એક અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો, આવું કીધું. તો નીચે તરફની દિશા જે છે, નીચે તરફની દિશા એક અક્ષ, પણ એની ધન ગણવાની. આપણે નહીં તો શું લઈ, આમ લઈ ને, ધન એક્સ અક્ષ આપણે આમ લઈ, આપણને એવું કીધું નીચે તરફ ધન એક્સ અક્ષ પસંદ કરો. તો ચાલો હવે શું કીધું આગળ? તો આ પસંદગીના સંદર્ભે દડાની ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો જણાવો. રેડી, તો હવે અધો દિશાની એટલે નીચે તરફ. અધો દિશાની ગતિમાં જો આ તમને એક તરફ નીચે ધન લેવાના કીધા, તો અધો દિશાની ગતિ જે તમે કરો, સિમ્પલ વસ્તુ થઈ,
અધો દિશામાં શું શું મેળવવાનું કીધું આપણને જોઈ લઈ, સ્થાન વેગ અને પ્રવેગ. ઓકે, તો અધો દિશાની ગતિમાં સ્થાન જેવો નીચે આવે એટલે ધન, વેગ ધન અને પ્રવેગ ધન. અધો દિશામાં બધા ધન જ છે, સ્થાન વેગ અને પ્રવેગ ત્રણેય ધન એ છે, એટલે મેં શોર્ટમાં લખી નાખ્યું ધન. રેડી, ચાલો. ઉધ્વ દિશાની ગતિ કીધી આપણને, ઉધ્વ દિશા એટલે ઉપર તરફ, તો આની એક્સ અક્ષની વિરુદ્ધ થઈ, તમે એમ પણ સમજી આવો. એટલે હકીકતમાં પ્રક્ષિપ્ત ગતિ તરીકે તમે સમજાવવામાં આવે, પ્રક્ષિપ્ત ગતિ ચેપ્ટર નંબર 4 માં આવશે. પણ અત્યારે તમે આવું યાદ રાખો, ઉપર તરફ જાય ને, નીચે તરફની તમારી ધન એક્સ અક્ષ છે, તો ઉપર તરફ અહીંયા જાય એટલે કે ઉધ્વ દિશામાં ત્રણેય ઋણ આવશે. શું આવશે? ઋણ. ઉધ્વ દિશામાં ત્રણેય ઋણ આવશે. કમ્પ્લેટ. ચાલો ચોથું શું કીધું, દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે? ચોથામાં કીધું મહત્તમ ઊંચાઈ આપણે પ્રાપ્ત કરવાની છે એ જ મેળવવાના. દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? તો પેલા તો મહત્તમ ઊંચાઈ, ધારો કે એચ જેટલી, તો આપણી પાસે સૂત્ર છે જો વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર બરાબર 2ad. એચ અંતર, આવો દાખલો ગણેલો આપણે. રેડી, હાલો વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર આવી ગયા. આ બગડાનો બગડો, જી ની જગ્યાએ માઇનસ જી આવશે, યાદ કરો, શીખડાયું તું જાગૃત. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ઓકે, તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh, તો એચ બરાબર શું થયું? વી જીરો સ્ક્વેર અપોન 2g. એચ બરાબર શું થયું? વી જીરો સ્ક્વેર અપોન 2g. વી જીરો ની કિંમત હતી જો તમારી પાસે શરૂઆતમાં કેટલી હતી? 29.4. કેટલી છે? 29.4 હે ને, તો અહીંયા તમારી પાસે આવશે 29.4, એનો કરો સ્ક્વેર 2, અને જી ની કિંમત લેવાની કીધી છે 9.8 જ લેવાની છે. ઓકે, જો નીચે 9.8 તમને છેલ્લે કીધેલી પણ એક જી ની કિંમત 9.8 લ્યો. તો આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને એચ મળશે, કહી દઉં તમને કેટલા મળશે, 44.1 મીટર. આટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. હેરી, ચાલો આગળ લઈ. હવે જો માઇનસ પણ તમે લઈ આપો લેવા હોય, કેમ કે ઉપર તરફની દિશા તમારે ઋણ લેવાની થશે, કેમ કે નીચે જો અહીંયા સુધી દેલું હોય નીચેની ધન એક્સ અક્ષ ગણો. રેડી, પણ આપણે મૂલ્ય લઈએ. શું લઈએ? મૂલ્ય. આપણે મૂલ્ય લીધું 44.1 મીટર જેવા, બાદની ઊંચાઈ પ્રાપ્ત કરશે. હજી તમને મેળવવાનું કીધું એ સમય, તો આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર અંતરના છેદમાં સમય, સિમ્પલ, અથવા તો પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય. તમારા તો જો પ્રવેગ છે તમારી પાસે 9.8 ગુરુત્વ પ્રવેગ આપેલો જ છે, અને વેગ છે તમારી પાસે જો 29.4, તો સમય મળી જાય. આ રફલી ગણું હો ગમકારે, આમાં કઈ છે ને, 29.4 છેદમાં 9.8 થઈ ગયું ને. આ વેગ, પ્રારંભિક વેગ, અને આ થઈ ગયો પ્રવેગ. પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય, સૂત્ર લખી દઉં અહીંયા. રેડી, અહીંથી સમય ને સૂત્ર નો કરતા બનાવ્યું, તો આપણો અહીંયા જવાબ આપશે 3 સેકન્ડ. કેટલો? 3 સેકન્ડ, બરોબર. તો આ થયો આપણો દાખલા નંબર 10. સ્ક્રીનશોટ પાડી લેવાનો. હાલો ચાલો આગળ જઈએ. દાખલા નંબર 11 આપણે જોઈ લઈએ, એ પણ થિયરીકલ જ છે. દાખલા નંબર 11 જો તમને એવું પૂછેલું હોય, નીચે આપેલા કથનને ધ્યાનપૂર્વક વાંચીને ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા તે દર્શાવો, અને કણની એક પરિમાણિક ગતિમાં એક પારિમાણિક ગતિની ચર્ચા કરેલી. તો તમને એવું પૂછ્યું કે કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોય છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે?
કોઈ એક ક્ષણે ઝડપ શૂન્ય હોય તો પ્રવેગ અશૂન્ય હોઈ શકે આવું પૂછેલું છે. બરોબર, પ્રવેગ શૂન્ય હોય કોઈ ક્ષણે તો ઝડપ તો કેવી હોય? તો શૂન્ય જ હોય ને. રેડી? તો પેલું સાચું છે, આપણે સાચા ખોટામાં જવાબ દઈ દઈએ અત્યારે. બરોબર, પેલું કેવું છે? સાચું, સિમ્પલ જ છે આ તો. બીજું જોઈએ આપણે, શું કીધું એ તમને કે ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે. ઝડપ શૂન્ય હોવા છતાં વેગ અશૂન્ય હોઈ શકે આવું પૂછેલું છે. ઝડપ શૂન્ય હોય તો વેગ અશૂન્ય હોય? ના, ઝડપ શૂન્ય હોય તો વેગ અશૂન્ય હોય. કેમ કે ઝડપ બરાબર આપણે લેતા, યાદ કરો, પથ લંબાઈના છેદમાં સમય. યાદ કરો, ઝડપ બરાબર પથ લંબાઈના છેદમાં સમય. તો જો ઝડપ જ શૂન્ય હોય એટલે કે પથ લંબાઈ શૂન્ય, સમજાય વાતને, તો વેગ ક્યાંથી અશૂન્ય થાય? વેગ બરાબર તો સ્થાનાંતરના છેદમાં સમય. સમજાય પડી આખી વાત? એટલે આનો મતલબ એવો થયો કે આ બીજું વિધાન ખોટું થયું તમારું. બીજા વિધાનમાં શું કીધું તમને? ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. હા, અચળનું તમે સમય પ્રત્યે વિકલન કરો, મેં કીધું તું. એટલે કે ઝડપનું તમે જો સમય પ્રત્યે વિકલન કરો ડીવી બાય ડીટી, એટલે તમને પ્રવેગ મળે. આવી વાત થઈ હતી આપણે, ઝડપનું જો સમય પ્રત્યે વિકલન કરો તો તમને પ્રવેગ મળે. તો તમને એવું પૂછેલું છે કે ઝડપ જે છે પદાર્થની અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. અચળનું સમય પ્રત્યે વિકલન કરતા શૂન્ય મળે. બરોબર, તો આ વિધાન જે છે કેવું થયું? સાચું થયું. બરોબર, ચોથું જો, પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય આવું પૂછ્યું. પ્રવેગનું ધન મૂલ્ય લ્યો તો ગતિ વધતી હોય. તો આ વિધાન જે છે ને ખોટું, એ હંમેશા એવું નથી. બરોબર, ધ્યાનમાં રાખજો. આ તમને આગળ ગુરુત્વાકર્ષણ ચેપ્ટર આવશે ને એમાં સમજાઈ જાય. આ ચોથો પોઈન્ટ, કેમ કે ગુરુત્વાકર્ષણ ગુરુત્વ પ્રવેગ આના ઉપર બહુ આધાર રાખે. એટલે અત્યારે તમે એટલું સમજો કે આ વિધાન જે છે તમારી પાસે એ કેવું છે? ખોટું છે. બરોબર, કેમ કે દર વખતે એવું ન થાય. જો તો ગુરુત્વ પ્રવેગ જે દિશામાં લાગતું હોય ને એને તમે ધન લ્યો. ગુરુત્વ પ્રવેગ જે દિશામાં લાગતો એને ધન લ્યો. તમને એવું કીધું પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય. ધારો કે ગુરુત્વ પ્રવેગ જે દિશામાં છે તેને તમે ધન લ્યો તો એવું ન બની જાય કે ગતિમાં વધારો થતો હોય, ગતિ ઘટતી પણ હોય. સમજો ભાઈ, એ દર વખતે સાચું ન હોય, એ વિધાન ખોટું થયું. હવે આપણે 12મો દાખલો હમણાં ચર્ચા કરી. બરોબર, તમને એમ નહીં સમજાય, ઘણી બધી અથડામણ કરવી પડશે દાખલામાં. બહુ મોટો દાખલો છે, હું ગણીશ તો તમને કઈ એમાં ખબર નહીં પડે. એટલે દાખલો આપણે અત્યારે સ્કીપ જ રાખી. આપણે આનો સ્ક્રીનશોટ પર લઈ જાઓ. દાખલા નંબર 13 કાઢી નાખ્યો છે, 14 દાખલો કાઢી નાખેલો છે, 15મો કાઢી નાખેલો છે, 16મો, 17. હવે જોઈએ દાખલા નંબર 18. પેલા આટલા સ્ક્રીનશોટ પાડવી પાડી દેવા. તો ચાલો દાખલા નંબર 18 માં આવી જાઓ. અઢાર ની અંદર રકમમાં થોડીક એવી એક મિસ્ટેક છે, જેની પાસે નવી બુક. નવી બુક એટલે એનો મતલબ શું હોય કે બીજી વાર પ્રિન્ટિંગ જે થઈ હોય ઈ બુક હશે, એનામાં કઈ ચેન્જ, એનામાં એને સાચું હોય છે. બરોબર, પણ જેની પાસે બીજી વાર પ્રિન્ટિંગ થયેલી બુક નહીં હોય, ઘણી બધી બુકો બજારમાં એવી રખડે કે જેનું બીજી વાર પ્રિન્ટિંગ નથી. બરોબર, નવી બુકો નું આવી જૂની એવી પણ હોય. એટલે આમ નવી હોય પણ આમ જૂની, જૂની એટલે પેલા જ વારે હજી આવી હોય એમ, પણ એમાં કઈ ફેર નથી, એક જ છે નાનું એવું. ભલે જૂની નવી જે કઈ હોય આપણે સુધારો કરના. તમને એવું કીધેલું છે 18મા દાખલામાં કે કોઈ એક રાજમાર્ગ ઉપર, રાજમાર્ગ એટલે રોડ આપણો, બરોબર, નેશનલ હાઈવે, એના ઉપર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી પોલીસ વાન માંથી, તો પોલીસ વાન જે છે પોલીસની ગાડી એની ઝડપ આપેલી છે 30 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે લખીએ અહીંયા, સમજો દાખલો, પોલીસ વાનની ઝડપ. આ દાખલો એવો આખો ગણશી ને પછી જ તમને ખબર પડશે. એટલે સમજાવું તો જઈશ, 30 કિલોમીટર પ્રતિ કલાક. હે, ચાલો આને આપણે કન્વર્ટ કરી નાખી. 1 કિલોમીટર એટલે 1000,
એક એટલે 36. આ બે મીંડા ગયા. રેડી? હાલો, એટલે આનું તમે કેલ્ક્યુલેશન આપશો એટલે તમને અહીંયા મળશે 25/3 મીટર પ્રતિ સેકન્ડ. 300/36 ક્યાં? 300/36 તમે કરશો બરોબર, તમને અહીંયા મળશે 25/3. હવે જો આગળ શું કીધું એ પોલીસ વાન માંથી તેની જ દિશામાં, એટલે એ જ દિશામાં, ધારો કે આ બાજુ પોલીસ વાન જાય, આપણે વિચારી આ પોલીસ વાન બરોબર, આ પોલીસ ની પી, હાલો આ દિશામાં પોલીસ વાન જાય, પછી શું કીધું હજી આપણને આગળ રકમમાં, તેની જ દિશામાં, તેની જ દિશામાં 192 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી ચોરની કાર, એક ચોર આપ્યા આપણને બરોબર, હાલ આગળ હાલે હો ચોર, હમણાં ખબર પડી જાય જો, આ ચોર ને ઇંગ્લિશમાં કહેવાય થીફ, શું કહેવાય થીફ, તો એનો ટી લઉં બરોબર, આ ચોર, આ ચોર હેવો, આ પોલીસ, આ વીટી, આ બાજુ વીટી, રેડી, બે ઝડપ એક જ છે જો, તેની દિશામાં 192 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી ચોરની કાર, તો આપણે અહીંયા લઈ લઈ ચોરની કારની ઝડપ વીટી ઇઝ ઇક્વલ ટુ 192 કિલોમીટર પ્રતિ કલાક, તો આ 192 એક કિલોમીટર એટલે 1000 અને કલાક એટલે 3600, તો આ બેને ઉડાડી 9236 એટલે આનું તમે કેલ્ક્યુલેશન આપશો એટલે તમને અહીંયા મળે 160/3. કેલ્ક્યુલેશન કરજો બરોબર, અહીંયા તું કેલ્સી લઈને તો કેમ ઉભો રહું, કેમ કરવું એમ બરોબર, આ વીટી મળ્યા આપણું આટલું રકમમાં આપેલું છે, હજી આપણે કઈ કર્યું નથી, રકમ સિવાય હજી બીજું કઈ આગળ આવેલા જ નથી. દોડી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે, અહીંયાથી પોલીસ વાળા ગોળી છોડી બરોબર, આ ગોળી છોડે પાછળ પકડવા હતું, હાલો આ બુલેટ ગોળી છોડવામાં આવે, છોડી પોલીસે, સમજો હવે, જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ, આ શબ્દ કામનો, બંદૂકની ગોળી માટે, બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ 150 મીટર પ્રતિ સેકન્ડ, અહીંયા સુધારો, ત્યાં એને કિલોમીટર પ્રતિ કલાક આપ્યા, કિલોમીટર પ્રતિ કલાક આપ્યા બુક ની અંદર રકમમાં, અહીંયા 150 કિલોમીટર પ્રતિ કલાક ને 150 મીટર પ્રતિ સેકન્ડ. રેડી? તો આપણે અહીંયા લઈએ બંદૂક માંથી નીકળતી ગોળીની ઝડપ, બંદૂક માંથી માંથી નીકળતી ગોળીની ઝડપ વીબી દેશ નામ આપી દેવાનું બરોબર, વીબી નામ બી એટલે બુલેટ બરોબર, બુલેટ જે આપણે કહી કેટલી, 150 મીટર પ્રતિ સેકન્ડ, આ સુધારજો બુકમાં કિલોમીટર પ્રતિ કલાક હશે, હોય તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે, ભટકાય ગોળી, ગોળી જે છે ચોરની કારને કઈ ઝડપે અથડાય એ મેળવવાનું હોય, સમજ્યા પહેલી વાતને, ગોળી આ ચોરની કારને કઈ ઝડપે અથડાશે આપણે આ વસ્તુ મેળવવાની થાય, નોંધ આપેલી એ ગોળીની તે ઝડપ નક્કી કરો કે જે ચોરની કારને નુકસાન પહોંચાડી શકે, આવી ઝડપ આપણે નક્કી કરવાની છે બરોબર. પેલા તો જો આ ચોરની ગાડી આગળ એ પોલીસની ગાડી પાછળ એ, આ તો આપણને ખબર પડવી જોઈએ, હવે આપણે એવું વિચારીએ કે આ ચોરની ગાડીની સાપેક્ષે પોલીસની ગાડી જે છે એનો વેગ કેટલો, આપણે આ વસ્તુ લે શું કે ચોરની કારનો અથવા ચોરની ગાડી જે છે એનો પોલીસની ગાડીની સાપેક્ષે વેગ આપણે લે, તો સમજો કાંઈ નથી, ચોરની કારનો પોલીસની કારની સાપેક્ષે વેગ કેટલી આગળ આવે, સાપેક્ષ વેગ મળી જાય પોલીસની કારની, ચોરની કારનો પોલીસની કારની સાપેક્ષે વેગ આપણે જોઈએ, કેની ગાડીનો જોયેલો, શું કેનો વેગ જોઈએ, ચોરની કારનો કેની સાપેક્ષે, પોલીસની કારની સાપેક્ષે, તો વીટીપી
इक्वल टू वीटी माइनस वीपी लखाए। चलो वीटी के भाई पास 160 भाग्या 3, चलो माइनस आ के 25 भाग्या 3 लखा ले तो बधाने आवडशे। सोल्यूशन करजो तो आनो जवाब हूँ डायरेक्ट लखू वीटीपी तमने मरसे 45 केटलो 45 केल्सी लई आवानू हो विचारो आ बेनी सापेक्ष झड़प जे रही नहीं केटली है 45 मीटर प्रति सेकंड है। चोर नी कार नो पोलिस नी कार नी सापेक्ष 45 मीटर प्रति सेकंड नो है। मने शू मेळवानू कीधुं है विचारजो हवे गोली जे रही ने केटली झड़पे आने अथड़ाय, गोली केटली झड़पे आने अथड़ाय, गोली नी झड़प केटली विचारो 150, गोली नी झड़प केटली है 150। आ गाड़ी पोलिस नी कार नी सापेक्ष केटला वेग आगळ आले 45 मीटर प्रति सेकंड नी सापेक्ष थयो ने, एटलो वेग वधारे थयो 45 मीटर प्रति सेकंड केनो चोर नी गाड़ी नो। સમજો તો આ ગોળી જે હોય પોલીસ વાળા ગાડી માંથી ને છોડે ને, કે એમ કરે ગાડી ઉભી રાખે ને વળી એમ કે એમ ઉભા રહે ને વળી ગોળી છોડે, હે એવું તો હે નહીં। એટલે એનો મતલબ એવો થયો કે આ ગોળી જે છે પોલીસ વાળા એ ચાલુ ગાડીએ છોડેલી હોય, સમજો આખી વાત, અને એ ગોળી ચાલુ ગાડીએ પોલીસ વાળા એ છોડેલી હોય એટલે આ બે વચ્ચે નોતી સરેરાશ ઝડપ મને મળે, સોરી આ બે વચ્ચેની સાપેક્ષ ઝડપ તો મને મળી ગઈ ચોર અને પોલીસ વચ્ચેનું ગાડીનું। એટલે એનો મતલબ એવો થયો કે ગોળી જે જયારે છોડવામાં આવે, સમજો હજી છોડી નથી છોડવામાં આવે ત્યારે સાપેક્ષ ઝડપ તો આટલી છે 45 મીટર પ્રતિ સેકન્ડ। હવે ગોળી છોડી 150 મીટર પ્રતિ સેકન્ડ ના વેગ છે, એટલે ગોળી જે છે ગોળીનો વેગ કેટલો છે 150 મીટર પ્રતિ સેકન્ડ। તો જો હું 150 માંથી આ 45 બાદ કરી દઉં તો બાકીની ઝડપ ક્યાં ગઈ? 150 ની ઝડપે ગોળી છૂટી અને આ બે વચ્ચે સાપેક્ષ ઝડપ છે 45 ની, તો 150 માંથી 45 બાદ કરી દો તો બાકીની ઝડપ ગઈ ક્યાં? આટલી ઝડપે જ ગોળી ભટકાણી હોય, આ સિમ્પલ ફંડામેન્ટલ થયું। તો આપણને મેળવવાનું એવું કીધું હતું કે ગોળી ચોરની કારણે કઈ ઝડપે અથડાશે, તો ગોળી ચોરની કારણે ધારો કે વીબી ઝડપે અથડાશે, રેડી? તો તેથી વીબી બરાબર જોતા હોય તો શું કરવાનું, 150 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપ હતી એમાંથી 45 કરજો બાદ, તો અહીંયાથી તમને જવાબ મળશે 105। આ તમારો ફાઈનલ જવાબ, રેડી? એટલે સમજવાનું કઈ ગયા નહીં, હાવ હેલો દાખલો સ્ક્રીનશોટ કરી લેવાનો। ચાલો આગળ જઈએ, હવે જો 19મો આલેખ નો છે, આખી લખાણે જવા દઉં 20મો, ઓકે હવે જો 20મો ખાલી તમને રકમ બતાવું, તમને સરળ આવર્ત ગતિ નો ગ્રાફ આપેલો છે x અને t નો, હવે તમને સરળ આવર્ત ગતિ જ શું છે એની હજી નથી ખબર, તો મારે તમને સરળ આવર્ત ગતિ શીખડાવવી પડે। એ જે ચેપ્ટર આવે દોલનો, કયું ચેપ્ટર આવશે આપણે? દોલનો બીજા ભાગમાં, તો જે દોલનો ચેપ્ટર જે આવશે આપણી પાસે બીજા ભાગમાં, એ આ ભાગમાં તમારી પાસે છેલ્લું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ છે, એ દોલનો ચેપ્ટરમાં તમને ખબર પડી જશે સરળ આવર્ત ગતિ કોને કહેવાય। તો હવે આપણી પાસે બાકી રહેલા દાખલા છે બે, કેટલા? બે દાખલા છે આપણી પાસે, બરોબર? એક દાખલો 12મો જે છે એ 12મો અત્યારે નથી કરાવતો, અને એક દાખલો નંબર આપણે મૂકેલો કયો છે? 8મો દાખલો। આપણે 8મો દાખલો જે છે એ નેક્સ્ટ વિડીયોમાં જોવાનો થશે, નેક્સ્ટ લેક્ચરમાં, અને પ્લસમાં પછી આપણે ચેપ્ટર ચાલુ કરશું ચોથું, સમતલમાં ગતિ, બરોબર? તો ચેપ્ટર નંબર 4 જે છે એમાં તમને હું લખાવતો જઈશ, એ પ્રમાણે તમારે આખું જોવાનું થશે, બરોબર? બુક બનાવો છો બધાય, વેલ એન્ડ ગુડ, આમાં જે જે ડિલીટ કરેલું છે એ વસ્તુ આપણે અત્યારે લઈશું નહીં, બહુ હેલું ચેપ્ટર છે, મજાનું ચેપ્ટર છે, સમતલમાં ગતિ નામનું ચેપ્ટર, બરોબર? આની અંદર પણ આપણે એવું જ કરશું કે જે દાખલા જે છે તમે અત્યારે ઓનલાઈન સમજી આપો એવા હોય એવા જ દાખલા હું ગણાવીશ,
જે બહુ અતિશય ટફ જે કહેવાય કે જે દાખલો મારે તમને રૂબરૂ જ ગણાવવો પડે, બરોબર, એવો દાખલો આપણે સ્કીપ રાખશું. એક અત્યારથી કહી દઉં, દર વખતે મારે કહેવું નહીં, કારણ કે જો એનો કઈ મતલબ નથી. હું એ દાખલો ગણી નાખું, આ સમજાવી દઉં, પણ તમને ખબર જ ન પડે. આટલા જણામાંથી માંડ બે ત્રણ જણાને સમજણ પડે એવા દાખલા, બરોબર, એનો કઈ મતલબ નહીં. તો એવા દાખલા આપણે રૂબરૂ પણ જોઈશું. તો અત્યારે હવે એક દાખલો આપણે બાકી છે, જે એ આપણે કરી નાખશું નેક્સ્ટ વિડીયોમાં, અને સાથે સાથે સમતલમાં ગતિ નામનું ચેપ્ટર જે છે એ આપણે ચાલુ કરવાનું થશે. રેડી? તો એ ચેપ્ટરનો આખો તમને હું ઓવરવ્યૂ આપતો જઈશ, ત્યારે પછી આપણે ચેપ્ટર આગળ ચલાવવાનું રહેશે. તો આજે અહીંયા સુધીમાં આપણે રાખીશું.